બનાસકાંઠા જિલ્લામાં એક બાજુ કોરોના મહામારીનો કહેર છે તો બીજી બાજુ પોલીસનો કોઈ ડર ન હોય તેમ લૂંટની ઘટનાઓ બની રહી છે। ત્યારે આજે દિન દહાડે બંદૂકની અણીએ ચાર અજાણ્યા શખ્સોએ લૂંટ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ઘટનાની વિગત એવી છે કે સાંચોરનો દાનારામ ચૌધરી નામનો એક વેપારી પોતાના મિત્ર સાથે તેની સ્વિફ્ટ ગાડીમાં ધંધા અર્થે વડોદરા તરફ જઈ રહ્યો હતો। ત્યારે થરાદથી ડીસા હાઈવે પર આવેલ આઈટીઆઈ કોલેજથી થોડે દૂર એક ડસ્ટર ગાડી આવીને ઊભી રહી હતી અને તેમની ગાડીની આંતરિક આ ચાર શખ્સો બંદૂક બતાવીને મારી નાખવાની ધમકી આપી વેપારીની ગાડીમાં બેસી ગયા હતા। બાદમાં આ શખ્સોએ બે મોબાઈલ ફોન અને લગભગ 5000 જેવી રોકડ રકમ લૂંટી લીધી હતી। તેમજ રસ્તામાં બંને અજાણ્યા શખ્સે બળજબરીથી ઊંઘની ગોળીઓ ખવરાવી વેપારી અને તેના મિત્રને ચિતોડા પાસે ઉતારી તેમને સ્વિફ્ટ ગાડી લઈને આ શખ્સો ફરાર થઈ ગયા હતા। આ ઘટના બાદ વેપારી ભાનમાં આવતા તેમણે તેમના સગા સંબંધીઓને આ અંગેની ઘટનાની જાણ કરી હતી। જોકે આ બંને મિત્રોને બળજબરીથી નશીલી દવા ખવરાવી હોવાથી તેમને સારવાર માટે તાત્કાલિક થરાદની રેફરલ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું। જોકે વેપારીએ થરાદ પોલીસ મથકે સમગ્ર ઘટના જણાવી અજાણ્યા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી અને થરાદ પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી।